डेवलप करो, एडवेंचर करो। છોકરાઓ પણ નવું નવું લઈ આવે છે, નવું નવું જાણે છે, એ ઇન્ટરનેટ જનરેશન છે, આખા વર્લ્ડ સાથે કનેક્ટેડ છે. ને હું તો આ નવી જનરેશનને એટલા માટે પોખું છું સાહેબ કે મેં જોયું છે આ બધા અલગ અલગ બાળકો સાથે નવી પેઢીના વાત કરતો હોઉં ને, પહેલાંની પેઢીને એમ હતું કે મારી થાળી મોટી કેમ હોય. આ જનરેશન તો એ લેવલની સરસ જનરેશન છે કે એને એ ચિંતા નથી કે મારી થાળી બધાથી મોટી કેમ ન હોય, એની એ ટેન્શન છે કે મારા ફ્રેન્ડની થાળીમાં કેમ જમવાનું નથી. આ એટલી સારી જનરેશન છે. એની મહત્વાકાંક્ષા મોટો બંગલો બનાવવાની નથી, એની મહત્વાકાંક્ષા એને જે પેશન છે ને એ કામ કરવાની છે, એને જે મજા આવે ને એ કામ એને કરવું છે. ટ્રાન્સપરન્ટ જનરેશન છે સાહેબ, એને વધાવી લ્યો. જે જમાનામાં મારી માએ મને ઘેર ભણાવવાનો સંકલ્પ કર્યો ને, ત્યારે એણે નક્કી કરેલું કે રોજનું એક પુસ્તક લઈ આવવું છે. અને ચોકલેટ આજે પણ સસ્તી છે, ત્યારે સસ્તી હતી. પુસ્તક આજે મોંઘા છે ને ત્યારે મોંઘા હતા. પોસાય નહીં, મિડલ ક્લાસનું શિક્ષકનું કુટુંબ હોય, એમાં એક જ નોકરી કરતું હોય. એમણે એવી પ્રતિજ્ઞા લીધી કે હું આખી જિંદગી સોનું નહીં પહેરું, લાઈફ ટાઈમ એને ગોલ્ડ પહેર્યું નહીં. એ ગુજરી ગયા કેન્સરમાં, ત્યારે મારા મામીની ચૂંક અને વાળી મારે આપવી પડેલી, કારણ કે કોઈ જાતનું સોનું જેણે ઘરમાં રાખેલું નહીં. પણ આજે મારા ઘરની અંદર એક આખો રૂમ ભરેલો છે પુસ્તકોનો, એમાં બકોર પટેલના હાથીશંકરના અડુકીઓ દડુકીઓ છે, અને એની અંદર જગતના બેસ્ટ ફિલોસોફર્સના લેટેસ્ટમાં લેટેસ્ટ એડમ ગ્રેન્ટના ને સ્ટીવ જોબ્સની પુસ્તકો છે. તો હું એમ કહું છું કે એ કાચું સોનું જ છે. પેલું સોનું તિજોરીમાં રહે અને અહીંથી ઘડતર થઈને બીજા આકારે બીજાની પાસે પહોંચત, આ સોનું છે એ હું તમારા માધ્યમે જે વેચું છું આ વિચારો આ માઇક્રોફોનની અંદર, એનું સોનું છે. તો સાહેબ, કોઈક પ્રતિમા ઘડવી હોય ને તો એના માટે કશોક ભોગ આપવો પડે, કશીક તૈયારી હોવી જોઈએ. એકતા કપૂરે પોતે મને ઇન્ટરવ્યુની અંદર કહેલું, આજે કાજલબેન એકતા કપૂરને યાદ કરીને રમૂજમાં, કે ભાઈ મને એ નથી સમજાતું કે મને તો પૈસા મળે છે આ સિરિયલો બતાવવાના, એટલે હું આટલા એપિસોડ લગી ખેંચું છું. ચેનલમાંથી ચેક આવે છે દરેક એપિસોડમાં, પણ આ દેશમાં કેટલા એવા નવરા લોકો છે જે જોયા જ કરે છે, કાંઈ પૈસા નથી મળતા તો પૈસા ગુમાવીને જોયા કરે છે. ઇન્વેસ્ટ યોર લાઈફ ઇન એક્સપિરિયન્સીસ માય ફ્રેન્ડ, નોટ થિંગ્સ. વસ્તુઓ ગમશે, મને શોખ છે. જો સરસ ઘડિયાળ પહેરી છે, સ્વિટરલેન્ડ ગયો ત્યાંથી લઈ આવ્યો, આપણા પૈસે હો, પારકા પૈસે નહીં, બરાબર. શોખ છે નવું નવું લેવાનું, નવું નવું જોવાનું, માણવાનું. પણ આ ઘડિયાળ લીધી ત્યારે જેટલી ગમતી હતી ને એટલી આજે નથી ગમતી. હવે વરસ થઈ ગયું, હવે પહેરાઈ ગઈ, હવે પાંચ જણાને ફેસબુકમાં ફોટા મૂકું છું ને તો એમ કહે છે કે આ તો એ નહીં ઘડિયાળ છે, બદલાવો યાર ઘડિયાળ તો બદલાવો. લોકો તો પ્રવાસ એટલા માટે કરવા જાય છે કે ફેસબુકમાં ફોટા મૂકી શકે, એટલા માટે નથી જતા ફરી શકે. ફોટોનો પણ એ પ્રવાસ પ્રવાસ જ ન ગણાય, કારણ કે એનું રજિસ્ટ્રેશન નથી થયું. પાંચ જણા લાઈક નહીં કરે, વોટ્સઅપમાં શેર નહીં કરો તો પ્રવાસ કેવો. તો મારા મિત્રો, પણ અનુભવમાં તમે કંઈક વસ્તુઓ ઇન્વેસ્ટ કરશો ને, સ્વિટરલેન્ડની ઘડિયાળ છે ને એ આજે જૂની લાગવા માંગી, એમ થાય કે હવે નવી લેવી પડશે, આ કલર બહુ જોયો બધાએ, નવો કલર લઈ આવવો પડશે. પણ સ્વિટરલેન્ડમાં જે પહાડો જોયા હતા ને એ દ્રશ્યો જૂના નથી થતા. હમણાં કાજલબેન કહે ને કે હું સ્વિટરલેન્ડ જવાની, એટલું અડધી કલાક ભાષણ કરું કે સ્વિટરલેન્ડમાં આ જોઈ આવજો ને ઓલું જોઈ આવજો ને આ ખાજો, અને હું એને કહું કે મારે આ ગોવા જવાનું છે, એ મને 15 મિનિટ ટીપ આપે કે આ ખાજો ને ઓલું ખાજો ને ત્યાં જજો ને આમ જજો. સાહેબ, જે અનુભવો લીધા હશે ને જિંદગીમાં એમાં વ્યાજની જેમ વધારો થવાનો છે, વસ્તુઓ લીધી હશે ને એને ઘસારો થવાનો છે. અનુભવોમાં જિંદગી માણો, સેલિબ્રેટ યોર સેલ્ફ. કાંઈ ઓકેશન ન હોય તો આપણે આપણી જાતનું સેલિબ્રેશન કરો. એકલા એકલા કેક ખાવામાં શું વાંધો, બર્થડે હોય તો જ કેક ખવાય, ભાવે તો બેકરીમાં જઈને એમને એમ કેક ખવાય સાહેબ ઉભા ઉભા. અને એટલે એક પ્રસંગથી હું મારી વાત પૂરી કરવા માંગુ છું, એક કવિતા અને એક પ્રસંગ એમ કરીને વાત પૂરી કરવી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે, આખું પુસ્તક લખાણું છે એક વાક્ય ઉપરથી. તો ડૉક્ટર વેઇન ડાયર નામના બહુ જ મોટા મોટિવેશનલ સ્પીકર, અમે કાજલબેન તો હજી વિમાનમાં બીજા લોકો ટિકિટ આપીને ફરીએ છીએ, પણ વેઇન ડાયર પાસે પોતાનું પ્રાઇવેટ જેટ હતું. આ લેવલનો સ્પીકર અમેરિકાનો, અને અમેરિકામાં તો એ નિયમ છે, ટેલેન્ટ દેખાય એટલે એને ગ્રેપ કરીને એને એટલી ઊંચી કક્ષાએ પહોંચાડી દેવાનો કે એ બીજી ટેલેન્ટ પેદા કરે. માર્ક ફેલોપ્સ 25 ગોલ્ડ મેડલ લઈને રિટાયર થયો હોય ને, એનું રિટાયરમેન્ટનું સ્ટેટમેન્ટ શું હોય કે હવે સ્કૂલમાં જઈને નવા ચેમ્પિયન પેદા કરીશ. એટલે ઓલિમ્પિકની અંદર 1930માં અમેરિકા નંબર વન હોય મેડલ ટેલીમાં, 2016માં નંબર વન હોય, કારણ કે પેઢીઓ બદલાતી જાય પણ ચેમ્પિયનો ફરે નહીં. આ શીખવાનું છે આપણે. થયું કેવું, એક નવો રિચાર્ડ કાર્લસન નામનો લેખક, એને પુસ્તક લખવું હતું. થયું કે ડાયર સાહેબ આપણી કંઈક પ્રસ્તાવના લખી દે, પાછળ કંઈક વખાણ કરી દે તો આપણું પુસ્તક વેચાય.
એમ બધા અને પૂછતા હતા ને દિનેશભાઈ ને બધા, આમાં શું કરવાનું છે, આમાં શું કરવાનું છે. એટલે મેં કીધું આવા જે છે એમાં જ છે, ડીવીડી છે, પુસ્તક છે, હું જે બોલ્યો છું એ જ બધું આમાં મૂક્યું છે. હેતુ શું છે? ખાલી વેચવાનો હેતુ નથી સાહેબ, ખાલી વેચવાનો એવો કંઈ એવો ભાવે અમે નથી રાખ્યો. સાહેબને જ પૂછ્યું કે ભાઈ આમાં આપણે આ રૂપિયાને આટલું કન્વર્ટ થાય, તમે મને કહો કે આના કન્વર્ટ કેવી રીતે કરવા. બરાબર, પણ હેતુ એમ છે, કાજલ બેસા ઓઝા કે જય વસાવડાના હેતુ હોય છે એ નથી હોતા ખાલી તાળીઓ પડે ને પાંચ જણા થાય. અમને આવડે છે, અમે કોર્પોરેટ વર્લ્ડમાં જતા રહીએ ત્યાં નથી વધારે તાળીઓ પડે, એના નથી. મોટી ફાઇવ સ્ટાર હોટલોમાં જ પ્રોગ્રામો કરીએ, બીજે ક્યાંય જાય જ નહીં. પણ અમારો હેતુ એ છે કે વિચારોના વાવેતર થાય. આજે નહાઈ લીધું એટલે કાલે ન નાવ એમ ન ચાલે, અઠવાડિયા પછી લોકો તમને કહે કે હવે નાવ. એમ આજે સાંભળી લીધું ને કાલે ભૂલી જાવ એમ ન ચાલે, એમાંય તમારે રીઇન્વેસ્ટ કરવું પડે, પ્રોગ્રામો કરતા રહેવા પડે, માણસો બોલાવતા રહેવા પડે. આજે જઈ કાલે બીજો કોઈ. રિચાર્ડ કાર્લસન યંગ ડાયર સિનિયર, એને કહ્યું ફોરવર્ડ લખી દો. ડાયર તો વિદેશ પ્રવાસમાં હતા, જવાબ આવ્યો નહીં. પ્રકાશકને બહુ ઉત્સાહ, ચોપડી વેચી નાખવાનો, ગમે એમ કરીને પૈસા કમાઈ લેવાનો. એને એમ કે આ ભાઈ ઓળખતા હશે, ફોટો મૂકી દીધો ડૉક્ટર ડાયરનો, બાજુમાં કોટ મૂકી દીધું, પુસ્તક બહુ અમને રિચાર્ડ કાર્લસન ગમે છે આમ તેમ એમ. અને આ તો અમેરિકાની વાત છે, શું થઈ જાય, કોપીરાઇટ એક્ટનો ભંગ, કોકને પૂછ્યા વગરનો ફોટો છાપી દીધો, કોકને પૂછ્યા વગર સેલિબ્રિટીનું કોટ લઈ લીધું, અનઓથોરાઇઝ્ડ, પરમેનન્ટ બાન આવી જાય. રિચાર્ડ કાર્લસનને નિંદર ના આવે, શું કરવું, બહુ મૂંઝાણો, બહુ મૂંઝાણો. આપણને ઘણી વાર આવી કટોકટીની મૂંઝવણ આવી જાય ને, ભૂલ થતા થઈ ગઈ હોય ને હવે શું કરવું, કારણ કે વેચાઈ જાય, હવે કરિયર જ પૂરી થઈ જાય, લેખક તરીકે હજી શરૂ કરી પહેલા પૂરી થઈ જાય. જો કોર્ટ કેસ થાય તો અંતે કાગળ લખો ડોક્ટર ડાયરને કે ભાઈ આવું થઈ ગયું છે, સોરી મારી પાસે જાજા પૈસા નથી, પણ જે છે એ તમે કહો તો ડિપોઝિટ કરાવું તમારા એકાઉન્ટમાં, પણ કેસ ન કરતા મહેરબાની કરીને, મારો આવો ઈરાદો નહોતો. થોડાક દિવસ પછી એક કવર આવ્યું, નાનકડી ચિઠ્ઠી, ત્રણ લીટી ખાલી લખેલી, ઓનલી થ્રી લાઇન્સ. ડિયર રિચર્ડ, લેટ ધ કોર્ટ એન્ડ ફોટો સ્ટેન્ડ. કોર્ટ અને ફોટો ભલે ત્યાં જ્યાં છે ત્યાં એ બરાબર છે, છપાઈ ગયા તો છપાઈ ગયા. ધેર આર ટુ રૂલ્સ ટુ લીવ વિથ હેપીનેસ એન્ડ હાર્મની ઇન લાઈફ. જિંદગીમાં સુખ શાંતિથી જીવવું હોય ને તો બે સોનેરી નિયમો છે. વન, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ. નાની નાની બાબતોમાં મોટી મોટી બબાલ ન કરો. Don't sweat the small stuff. And two, it's all small stuff. બધી બાબતો નાની જોઈ છે, તમે મોટી બનાવી દો છો. વાત થઈ ગઈ, પૂરી થઈ ગઈ, યા પૂરું કરો, એટલે ખેંચો નહીં વધારે. પૂરી થઈ ગઈ, તમે એક વાત કહી દીધી, સામા માણસે સાંભળી લીધી, એને એક્શન લઈ લીધું, પછી તમે કેમ આમ કર્યું હતું એમ કરીને જે વટ પાડવા જાઓ છો ને, પછી સામા માણસમાં વેરની વૃત્તિ ઊભી થાય છે. એને ખેંચો નહીં સાહેબ, તમે અહીં બેઠેલા, હું અહીં ઉભેલો, કલ ઓર આયેંગે હમસે બહેતર કહેને વાલે ઓર તુમસે બહેતર સુનને વાલે, સાહેબ લુધિયાનવી લખી ગયા છે. આપણી પહેલાંય કોઈક બોલવાવાળા હતા, સાંભળવાવાળા હતા, આપણા પછી એ કોઈક બોલવાવાળા હશે. મોરારી બાપુની કથા ચાલતી હતી એથેન્સની અંદર, 2500 વર્ષે બાપુ બોલતા હતા ને ઓડિયન્સ સાંભળતું હતું, 2500 વર્ષ પહેલાં સોક્રેટિસ બોલતો હતો ને ઓડિયન્સ સાંભળતું હતું. આ તો ચારખો ચાલ્યો જ રાખવાનો ઈશ્વરનો બનાવેલો, પણ બીજા આવશે જશે આ બધી પરિસ્થિતિની વચ્ચે, જે ક્ષણો માણીને આપણે સાથે એકબીજાની સાથે યાદ રહેશે, જે આપણે જે મજા કરી એકબીજાની સાથે એ યાદ રહેશે. જે સોક્રેટિસ સાથે બેસીને એના શિષ્યોએ સંવાદ કર્યો, મોરારી બાપુ સાથે બેસીને એના શિષ્યોએ સંવાદ કર્યો એ યાદ રહેશે. અને એટલે આ કવિતાથી હું સમાપન કરું છું. ઘેર બીજું કશું જ લઈને ન જાઓ, હવે તો આમાં દહીંનો શિખંડ થઈ ગયો, એટલો સમય થયો. પણ જે જવાબદારી મને આપી હતી તમારે પૂરી કરવી પડે, જેના માટે તમે મને બોલાવ્યો છો, ખાલી ફરવા માટે હું નથી આવ્યો, વાત કરવા માટે આવ્યો છું. તો આ એક નાનકડી કવિતા છે, 5 જ સ્ટ્રેન્ઝાની કવિતા છે, પણ આખી જિંદગી યાદ રાખજો એવી કવિતા છે, મેં તો રાખી છે. હેવ યુ એવર વોચ્ડ કિડ્સ ઓન અ મેરી ગો રાઉન્ડ ઓર લિસન્ડ ટુ રેઇન સ્લેપિંગ ઓન ધ ગ્રાઉન્ડ? ક્યારેક વરસાદ પડે એનું સંગીત શાંતિથી સાંભળ્યું છે? છોકરાઓ રમતા હોય બેઠા બેઠા જોયું છે? આ મૂડ એલિવેટર છે સાહેબ, દવાઓ ઓછી ખાવી પડે ડિપ્રેશનની. નાના બાળકોને રમતા જુઓ ને, એમાં મૂડ ફરી જાય તમારો. એવર ફોલોડ અ બટરફ્લાય સિરેટિક ફ્લાઇટ
और gazed at the sun fading into night. डूबता सूरज ने क्यारेक रंगों केवी रीते आसमान में विखेरे छे ए शांति थी जुओ. शरद पूनम ना दूध पोवा खावानी पार्टी करनारा ऊपर चांदो तो जोता ज नथी, नीचे होल में बेसर पार्टी करे, चांदो तो जोयो ज नहीं छेक सुधी केवो देखातो तो है. यू बेटर स्लो डाउन, डोंट डांस सो फास्ट. लाइफ इज शॉर्ट, म्यूजिक वॉन्ट लास्ट. થોડોક ધીમા પડો, થોડોક પોરો ખાઓ, દેશી ભાષામાં કહું છું તમને, થોડોક વિસામો લ્યો, થોડાક એનર્જાઇઝ થાવ, તમારી બેટરી ચાર્જ કરો, કંઈક બે સારી વાત સાંભળીને પછી પાછા નીકળો યાત્રા કરવા માટે. ડોન્ટ રન થ્રુ ઈચ ડે ઓન ધ ફ્લાય. વેન યુ આસ્ક હાઉ આર યુ, ડુ યુ રિયર ધ રિપ્લાય? પૂછી તો લીધું કેમ છો, પણ સામા માણસની જવાબ સાંભળવાનો ટાઈમ નથી. પછી પૂછી લીધા પછી આપણે આગળ નીકળી ગયા પૂછીને. વેન ધ ડે ઇઝ ડન, do you lie in your bed with next 100 course running through your head? હજાર વિચાર આવતા હોય સૂતી વખતે, ઊંઘ ના આવે, વિચાર જ આવે. તમે વિચાર કરો. યુ બેટર સ્લો ડાઉન, ડોન્ટ ડાન્સ સો ફાસ્ટ. ટાઈમ ઇઝ શોર્ટ, મ્યુઝિક વોન્ટ લાસ્ટ. એવર ટોલ્ડ યોર ચાઇલ્ડ વી વિલ ડુ ઇટ ટુમોરો એન્ડ ઇન યોર હેસ્ટ ડીડન્ટ સી હિઝ સોરો? દીકરા દીકરીને કહી દીધું કાલ, આજે નહીં, અને એના અંદર કંઈક ભાંગી ગયું જેનો અવાજ તમને સંભળાયો નહીં. સાહેબ બોમ્બ ફૂટે ને એના ધડાકા આખી દુનિયાને સંભળાય છે, કૂપળ ફૂટે ને એનો અવાજ કોઈને સંભળાતો નથી. સર્જન તો મૌન હોય, ખામોશ હોય. તો એવર લોસ્ટ ટચ, લેટ એ ફ્રેન્ડશીપ ડાય બીકોઝ યુ નેવર હેડ એ ટાઈમ ટુ કોલ એન્ડ સે હાય. એક સંબંધ આખો છૂટી ગયો, ખાલી ઈગોમાં નિગોમાં, તું કેશ સુકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, બે વ્યસ્ત રહ્યા અંગત કામે, અને તું આવીને હું આવ્યો. રમેશ પારેખ. વેન યુ રન સો ફાસ્ટ ટુ ગેટ સમવેર, લોકો સવારે ઉઠે ને પથારીમાં ત્યારથી જ એને ફીલ થાય કે હું પાછળ છું. હજી તો ઉઠ્યા સાહેબ, હજી બ્રશ નથી કર્યું. એ પહેલા તો તમને એમ થઈ ગયું હાય દુનિયા મારાથી આગળ નીકળી ગઈ. When you run so fast to get somewhere, you miss half of the fun of getting there. યાત્રાનો આનંદ ચૂકી ગયા સાહેબ દોડવાની સ્પીડમાં. મેં બુક કરાવી હતી પેરિસથી સ્વિટ્ઝર્લેન્ડની ટ્રેન, અરે બેલ્જિયમથી પેરિસની ટ્રેન, ફાસ્ટ ટ્રેન, સુપર ફાસ્ટ ટ્રેન. હું આમ હોશિયારી કરીને બારીવાળી સીટ લીધી, વધારે પૈસા ખર્ચીને. શું કામ તો કે એકવાર કન્ટ્રી સાઈડ જોતા જોતા સુપર ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરીએ. લિસોટા દેખાડા બારીમાંથી, વૃક્ષ પસાર થયું એટલે ખબર કેમ પડે લીલો લીસોટો ગયો. પછી ખબર પડી કે આ ભૂલ કરી. આ ફાસ્ટ ટ્રેન એના માટે છે કે જેને પેરિસ વહેલું પહોંચવું હતું, જેને કન્ટ્રી સાઈડ જોવાનો લાવો માણવો હોય ને એને સોલ ટ્રેનમાં જવું પડે તો આજુબાજુના દ્રશ્યો પૂરા દેખાય ને તમારી અંદર એબ્સોર્બ થાય. આમાં તો કઈ દેખાણું જ નહીં, સ્ટેશન આવ્યું સ્ટેશનના પાટિયા દેખાણા. લાસ્ટ સ્ટાન્ઝા છે સાહેબ. વેન યુ વરી એન્ડ હરી થ્રુ યોર ડે, ઇટ્સ લાઇક એન અનઓપન ગિફ્ટ થ્રોન અવે. રોજ પરમાત્મા તમને એક દિવસની ગિફ્ટ આપે છે, કેટલા કલાકો જમા આપે છે ફ્રેશ. ટુમોરો નેવર ડાઈઝ, ફરીથી આવતીકાલ આવે છે. આપણે ફેંકી દઈએ જાણે, અને પછી કેવો અફસોસ થાય. આપણે જો જન્મ દિવસે કોઈક એકાદી ગિફ્ટ આપણે જોયું હોય, કહેલું પર્પલ કલરનું ખોખું હતું, આખું ઘર જ નહીં 12 વાગી જાય પછી બે વગાડે, પર્પલ કલરનું ખોખું ક્યાં ગયું? ખોખામાં એક બોલપેન હોય ને પણ બધાને એમ થાય ખાલો કંઈક બહુ કિંમતી વસ્તુ જતી રહી. શું કામ ઓન ઓપન ગિફ્ટ થ્રોન હવે, દિવસો આપણે ફેંકી દઈએ શું કામ આવી રીતે? લાઈફ ઇઝ ઇન્ટ અ રેસ, ટેક ઇટ સ્લોઅર, હિયર ધ મ્યુઝિક બિફોર સોંગ ઇઝ ઓવર. મારા મિત્રો, પહેલી વખત હું અહીંયા આવ્યો અને જેવું ગીત મને આવડ્યું એવું તમારી સામે ગાયું. આ તો ગીત નહોતું, શબ્દ હતા, ખાલી શબ્દની સંગત હતી, સંગીત નહોતું. પણ મને ગમશે એ નહીં કે તમે તાળીઓ પાળી વધાવી લીધો, પ્રેમ તો કર્યો જ છે. ચંદ્રકાંતભાઈ એમ ખાનગીમાં આવીને પાસે કવર થઈ ગયા ટિકિટના પૈસાને, એટલે એ બાકી નથી કે એમાં ટેન્શન હોય કે હા હવે આમાં થશે કે નહીં. એમ મને મજા તો આવશે કે તમારામાંથી કોક આનું આચરણ કરવાની શરૂઆત કરશો, કાલથી એપ્લાય કરશો. નોલેજ ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. આ બધું નોલેજ પડ્યું જ છે કિતાબોમાં બંધ થઈને સાહેબ, એમાંથી બે વાક્ય જીવનમાં ઉતરે ને તો એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. આ પાવર તમારા બધાના જીવનમાં છે એટલે તો તમે અહીં સુધી પહોંચ્યા.
ઓમાનમાં આવીને તમારી સલ્તનત તમે બનાવી, પોતપોતાની નાની નાની દુનિયા બનાવી, પોતાનું ઘર વિકસાવ્યું, અને એમાં મેં કહ્યું એમ હવે નવો નવો બગીચો ખીલતો રહે એવી પ્રાર્થના. ધન્યવાદ. જયભાઈ અને કાજલ ઓઝા બંનેને અમે એક ખાતરી આપીએ છીએ કે આ જે નવા નવા વિચારોનું વાવેતર જે છે એને અમે જરૂર સિંચશું અને પાડશું, પોસશું અને પાણી પણ આપશું. આ અમારો મસ્કત ગુજરાતી સમાજ કે છેલ્લા 41 વર્ષથી ગુજરાતી સમાજ આવો ને આવો કંઈ નવા વિચારો સાથે, નવા પ્રયાસ સાથે, નવો નિત્ય નવમ નવમ કાંઈ ને કાંઈ મસ્કત ગુજરાતી સમાજ આપતું રહે છે, આપવાનો છે અને આપતું રહેશે. ધન્યવાદ, શુભકામના, શુભેચ્છા, શુભરાત્રી. થેન્ક યુ.